બાળ દોસ્તો, આજે આપણે એકમ 19ની અંદર ભણવાનું છે, જેમાં પુસ્તકમાં આપેલું છે તે પ્રમાણે ટીટુ દેડકો બે સંખ્યાઓ ઉપરથી કૂદે છે અને ત્રીજી સંખ્યા પર પહોંચે છે. હવે ટીટુ ક્યાં જશે? ટીટુ જે જે સંખ્યાઓ ઉપર કૂદશે તે સંખ્યાઓ ઉપર ગોળ કરવાનું છે. તો બાળ દોસ્તો, અહીંયા ટીટુ છે એ કેટલી સંખ્યાઓ કૂદે છે? બે બે. પહેલાં અહીંયા 0 એટલે 1, 2 કૂદી અને ક્યાં આવ્યો? 3 પર, એટલે ગોળ કર્યું. 3 થી 4 અને 5 સંખ્યા કૂદી જાય છે એટલે ક્યાં આવે છે? 6 ઉપર, એટલે બે બે સંખ્યાઓ કૂદે છે. તો હવે ક્યાં આવશે? તો 7 અને 8 શું થાય છે? કૂદી જાય છે એટલે ક્યાં આવશે? 9 પર, એટલે 9 વડ 9 ઉપર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. ત્યાર પછી 10 અને 11 કેટલી સંખ્યાઓ કૂદે છે? 2. તો એ સીધો ક્યાં જશે? 12 પર જશે, એટલે 12 ઉપર શું કરવાનું? ગોળ કરવાનું છે. પછી બીજી બે સંખ્યાઓ કૂદે છે, 13 અને 14, એટલે સીધો જશે તે 15 ઉપર, એટલે 15 ઉપર શું કરવાનું છે? ગોળ કરવાનું છે તમારે. તો આવી જ રીતે આપણે 25 સંખ્યા સુધી આપેલી છે ત્યાં સુધી આપણે એને લઈ જવાનો છે, એ તમારે પ્રયત્ન કરવાનો છે આગળનો, બરાબર મેં બતાવ્યું તે પ્રમાણે. તો અગાઉ આપણે ટીટુ દેડકાની જે વાત કરી હતી બે બે સંખ્યાનું, તેવું આપણે અહીંયા ફરી તમને હું બતાવું છું એકવાર. તો જોઈ લો, અહીંયા બે બે સંખ્યા કૂદવાની છે અને એને ઉપર ગોળ કરવાનું છે, એટલે તમે અહીંયા ધ્યાન આપો. 1 અને 2 એટલે અહીંયાથી કૂદશે એટલે સીધો ક્યાં આવશે? 3 પર, અને એની ઉપર શું કરવાનું છે? ગોળ કરવાનું છે. હવે બે સંખ્યા કૂદે છે, 4 અને 5, એટલે સીધો ક્યાં આવશે? 6 ઉપર આવશે, એટલે 6 પર આપણે ગોળ કરવાનું છે. ત્યાર પછી 7 અને 8 કૂદીને ક્યાં આવે છે? 9 પર આવે છે, એટલે 9 વડ 9 ઉપર ગોળ કરવાનું છે. પછી 10 અને 11 સંખ્યા શું કરે છે? કૂદી જાય છે એટલે 12 પર આવે છે. ક્યાં આવે છે? 12 પર. અને 13 અને 14 કૂદે છે, એટલે એ રીતે આપણે અહીંયા આગળ લઈ જવાનું છે. તો અગાઉ આપણે ટીટુ દેડકાનું જે સંખ્યા જોઈ બે બે, એ જ પ્રમાણે તમને અહીંયા મેં ફરી બીજી વાર બતાવ્યું છે, એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે કરવાનું છે, બરાબર. હવે આગળ જોઈએ. તો બાળ દોસ્તો, અહીંયા આપણે અગાઉ જોયું તે પ્રમાણે ટીટુ દેડકાની વાત હતી, અહીંયા પણ એ જ ભણવાનું છે, પરંતુ સરવાળો કરવાનો છે. તો પહેલાં 10 ને 1 11, 10 ને 2 12, 10 ને 3 13 એવું બોલતા હતા. હવે અહીંયા એનાથી ઉલટું ગણવાનું છે આપણે, કે 11 વત્તા 10 બરાબર 21, એટલે કે 11 ને 10 21 એમ. 12 વત્તા 10 બરાબર 22, 13 વત્તા 10 બરાબર 23, 14 વત્તા 10 બરાબર 24, 15 વત્તા 10 બરાબર 25, 16 વત્તા 10 બરાબર 26, 17 વત્તા 10 બરાબર 27, 18 વત્તા 10 બરાબર 28, 19 વત્તા 10 બરાબર 29, અને 20 વત્તા 10 બરાબર 30. અગાઉ જે પ્રમાણે શીખતા એ પ્રમાણે અહીંયા પણ જોવાનું છે અને સરવાળો કરવાનો છે. તો અહીંયા જુઓ, ટીટુ કૂદતા કૂદતા દરેક કૂદકામાં 10મા પથ્થર પર પહોંચી જાય છે. કયા પથ્થર પર પહોંચી જાય છે? 10મા. તમે પથ્થરો પર સંખ્યા લખો, એટલે અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે ગોળમાં, એમાં કઈ સંખ્યા આવશે આપણે જોવાની છે. તો અગાઉ આપણે જોયું કે ભાઈ 11 ને 10 21, 12 ને 10 22, એવી જ રીતે અહીંયા 28 ક્યારે આવે? તો આપણે 18 ને 10 28 લખી શકીએ. જો એ તમને 11 ને 10 21 આવડતું હોય તો અહીંયા તમને સરળતાથી આવડી જશે. એવી જ રીતે આપણે આગળ શીખવાનું કે 21 ને 10 31, 22 ને 10 32, એ રીતે. તો 18 ને 10 28 થયા. હવે 28 વત્તા 10
38 થયા. હવે 38 વત્તા 10 કરવાના કેટલા થશે, કેટલા કરવાના છે, અહીંયા 10 ઉમેરવાના છે. તો 38 ને 10 કેટલા થશે, 48 થશે. કેટલા થશે, 48 બરાબર. ટીટુ દેડકો 10 કૂદકા મારે છે બરાબર. પછી કેટલા આવશે, અહીંયા કૂદતો આવશે એટલે બીજા એમાં 10 ઉમેરવાના છે. 48 ને 10 58 કેટલા થાય, 58 કેટલા થાય, 58. હવે ફરી એક ઉદકો મારે છે 10નો બરાબર, એટલે 58 ને 10 68 થયા. હવે 68 ને ફરી એ 10 કૂદે છે, કેટલા કૂદે છે, 10 કૂદે છે, કેટલા કૂદે છે, 10 એટલે 68 ને 10 78 કેટલા થાય, 78. આવી જ રીતે 10 શું કરે છે, કૂદ છે. પરંતુ આપણે પહેલાં મેં અગાઉ બતાવ્યું એ તમારે શીખવાનું 100 સુધી અને પછી જ આ ગણતરી કરવાની બરાબર, અને એની સાથે આપણે દાખલા પણ ગણી જોઈએ તો પણ એને ખબર પડે. ચાલો એક બે દાખલા હું તમને ગણી બતાવું છું. તો અહીંયા દાખલા ગણી જોઈએ આપણે 10 ઉમેરીને. તો 28 + 10 બરાબર કેટલા થાય એ જોવાનું છે. તો પહેલાં એકમ એકમનો સરવાળો, પછી દશકનો કરવાનો. એટલે 8 + 0 કેટલા થાય, 8 થાય, કેટલા થાય, 8. 2 + 1 3 કેટલા થાય, 3. આ તો તમને આવડે જ છે, પરંતુ 10 કેવી રીતે ઉમેરવાના એ તમારે શીખવાનું છે. પેલી રીતે ના આવડે તો દાખલા ગણીને પણ તમે ગણી શકો છો. હવે 8 = 38 + 10 બરાબર કેટલા થાય, તો 8 + 0 કેટલા થાય, 8 ના 8 જ. 3 + 1 4 કેટલો જવાબ આવ્યો, 48. હવે અહીંયા 48 + 10 તો 8 + 0 કેટલા થાય, 8 થાય. 4 + 1 5 કેટલા થાય, 5. ચાલો એવી જ રીતે અહીંયા 58 + 10 તો અગાઉ સરવાળો કર્યો તે પ્રમાણે જ કરવાનું છે આપણે. તો 8 + 0 કેટલા થાય, 8 જ થાય. અને 5 + 1 6 થાય બરાબર, એટલે 68 જવાબ આવ્યો. એટલે આવી જ રીતે આપણે શીખવાનું છે. 10 કેવી રીતે ઉમેરવાના તે પણ આ રીતે શીખી શકાય. અહીં લખ્યું છે કે ધ્યાનથી જુઓ અને પછી ખાના ભરો. શું કરવાનું છે, ધ્યાનથી જોવાનું છે અને પછી ખાના ભરવાના છે. તો અહીંયા લખેલું છે મ ન, પછી ન મ, અને પછી લખ્યું છે મ ન, એટલે મન નમ, પછી ફરી પાછું શું લખ્યું છે, મન. એટલે અહીંયા શું આવશે, તો કે પછી મન પછી જે લખેલું છે એ અહીંયા આવશે, એટલે શું આવશે, ન મ, શું આવશે, ન મ બરાબર. હવે ન મ, તો ન મ પછી શું આવશે, પાછું મ ન. આ પેટર્ન આપણે પૂરી કરવાની છે બરાબર. તો તેવી જ રીતે આગળ અહીં પણ એ જ પ્રમાણે આવશે કે રાત પછી દિવસ, પછી શું આપ્યું છે, રાત, તો પછી અહીં શું આવશે, દિવસ બરાબર. તો પછી અહીં પાછો રાત, એ પ્રમાણે તમારે લખવાનું છે બરાબર. પછી રમત, ગમત, રમત, તો પછી પાછું આવશે ગમત અહીંયા. એવી જ રીતે અહીંયા તમને પણ અંકો પણ આપેલા છે, 1 + 2 પછી પાછો 1 આપ્યો, પછી પાછા 2 આપ્યા, પછી શું આવશે, પાછું 1 આવશે, અને પછી પાછું 2 આવશે. આવી જ રીતે તમારે અહીંયા આગળ પેટર્ન પૂર્ણ કરવાની છે. હવે નીચે કેટલીક પેટર્ન આપેલી છે આપણે જોઈએ, સમજવાનું છે ને પછી જ લખવાનું છે. તો અહીંયા લખેલા છે 68 + 87 = 87, બંને વાટડા 88, ને 68 + 90 = 89 બરાબર. તો અહીંયા 87, 88 અને
89 એ કેવા આપેલા છે, સળંગ લખેલા છે કે વચ્ચે કોઈ અક્ષર છૂટતો નથી અથવા તો બે બે સંખ્યા કુદાડતા નથી, એ પ્રમાણે અહીંયા લખેલા છે, એટલે ક્રમ પ્રમાણે જ આવે છે. એટલે 87, 88 અને 89, 89 પછી કેટલા આવશે તો 90, અને 90 પછી કેટલા આવશે 91. અક્રમિક સંખ્યા છે, આમાં કંઈ તૂટક આપેલી નથી, એટલે એ પ્રમાણે લખવાની છે. પછી આગળ છે 20 અને સીધા કેટલા આપેલા છે 30, 30 પછી કેટલા આપેલા છે 40, તો 40 પછી શું આવશે 41 આવશે, ના આવે 41, કેટલા આવે 50, 40 પછી શું આવશે 50, કેટલા આવશે 50. હવે 50 પછી તો 60, કેટલા આવે 60. એવી જ રીતે અહીંયા નીચે આપેલું છે કે 19, 29 અને 39. હવે 39 પછી શું આવશે 9, 9 સંખ્યા આવે છે, જોયું તમે પાછળ, એટલે 39 પછી આવશે 49, અને 49 પછી 59, બરાબર. એવી જ રીતે તમારે આગળ અહીંયા પૂર્ણ કરવાનું છે. મેં તમને આ સંખ્યા તમારી જાતે પૂર્ણ કરવાની છે એટલા માટે રહેવા દીધું છે, એ તમારે જાતે જ પૂર્ણ કરવાનું છે. હું ફક્ત તમને આ બબે સંખ્યા છે એ જ તમને બતાવીશ, પછી આગળનું પૂર્ણ તમારે કરવાનું છે. ચાલો અહીંયા 2 પછી સીધા 5 આપેલા છે, એટલે 3 અને 4 આપ્યા નથી, એટલે કેટલી સંખ્યા છોડી છે 2 સંખ્યા છોડી છે. 5 આપ્યા છે તો 5 પછી કેટલા 6 અને 7 લખેલા નથી, કેટલા લખ્યા છે 8, કેટલા લખ્યા છે 8, એટલે હવે અહીંયા શું 9 અને 10 આવે નહીં, કેટલા આવશે 11 આવશે, કેટલા આવશે બંને વેકડા 11. 11 પછી 2 અંક છોડવાના, કેવા ટીટુ દેડકાની અંદર 2 અંક કૂદતા હતા આપણે એવી જ રીતે, તો 11 પછી 12 અને 13 આવશે નહીં, કેટલા આવશે 14, કેટલા આવશે 14. 14 પછી એ જ રીતે 2 સંખ્યા છોડવાની છે અને આગળ લખવાનું છે, બરાબર, એ પ્રમાણે તમારે અહીંયા પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી અહીંયા 15 પછી 20 આપેલા છે, એટલે 15 પછી 16, 17, 18, 19 અને 20 5 સંખ્યા ઉમેરી છે, કેટલી ઉમેરી છે 5, 5. એવી જ રીતે આપણે અહીંયા 25 આપેલા છે, તો 25 શું ઉમેરવાનું છે 5 ઉમેરવાના છે, તો 25 ઉમેરીએ તો કેટલા થાય 30, 30 પાછા 5 ઉમેરવાના તો કેટલા થાય 30 ને 5, 35 થાય, બરાબર. એવી જ રીતે આગળ પણ તમારે પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી 18 પછી કેટલા ઉમેર્યા છે 18 અંદર, તો 21 થાય, તો 18 પછી 19 અને 20, બરાબર, 2 ઉમેર્યા છે. પછી 21 પછી 22 અને 23, 2 ઉમેર્યા એટલે 24 થયા. 24 પછી આપણે 25 અને 26 ઉમેરવાના, એટલે કેટલા થશે 27, કેટલા થાય 27. પાછા 27 આપણે 2 ઉમેરવાના, 28 અને 29, એટલે કેટલા આવે 30, કેટલા આવે 30. એવી જ રીતે 2 ઉમેરતા જવાના છે અને આગળ પેટર્ન પૂર્ણ કરવાની છે. ત્યાર પછી 52 આપેલા છે, અહીંયા કેટલા આપેલા છે 52, 52 કેટલા ઉમેરીએ તો 54 થાય છે, તો 52 પછી 53 અને 54, એક ઉમેર્યો પછી શું કર્યું આગળ થયું, એટલે 54 થયા. 52 પછી એની અંદર એક ઉમેરીને પછી કયું આવે, 52 પછી એક સંખ્યા વચ્ચે છોડેલી છે, એટલે 54. પછી 55 નથી, પછી કેટલા આપેલા છે 56, 56 પછી આપણે એક છોડવાનો છે અને કેટલા લખવાના છે 57, કેટલા લખવાના છે 57, 57 પછી એક છોડી દેવાનો છે, એટલે 58 છોડવાના છે, એટલે કેટલા આવશે 59, બરાબર. એવી જ રીતે નીચે પણ એ પ્રમાણે કરવાનું છે કે ભાઈ 11, 22, 33 અહીં બંને વેકડા છે, 2 બગડા છે, 2 તગડા છે, તો પછી અહીંયા સીધા શું આવશે 2
चौगड़ा आवशे, शू आवशे बे चौगड़ा, पछी शू आवशे बे पांचड़ा, पंचावन, बराबर। त्यार पछी अहींया पंचासी, पंचोतेर अने पांसठ आ संख्या शू थाय छे, पाछी एटले पाछळनी संख्या लखवानी छे, एनी पाछळ जवानुं छे। जेम के आपणे ऊंधा एकड़ा बोलीए ए प्रमाणे तो पाँच पाँच ओछा करता जवाना, शू करवानुं छे, ओछा करता जवाना। तो पांसठनी अंदरथी पाँच ओछा करिए तो क्यां आवे, सीधो साठ आवे, केटला आवे, साठ आवे। पाछा साठमां पाँच ए करवाना छे, पाछू जवानुं छे, एटले केटला आवे, पंचावन आवे, केटला आवे, पंचावन। एवी ज रीते अहींया पाँच ओछा करता करता जवाना छे आगर, एटले अंको पाछा बतावाना छे, ए प्रमाणे आगर पेटर्न पूर्ण करवानी छे। एवी ज रीते अहींया वीस, ओगणीस ने अठार, बराबर। एवी ज रीते अमने पाछू जवानुं छे कि भाई वीस बगड़े मींडे वीस, एकड़ नव्वद ओगणीस, एकड़ आठड़ अठार, ने पछी एकड़ सातड़ सत्तर, एकड़ छगड़ सोळ। एवी ज रीते अहींया पूर्ण करवानुं छे आगळ। पछी अहींया चाली, ओगणचाली नहीं, पछी अड़तरी आया, पछी साड़तरीस नहीं, छत्री आया, एटले अहींया पांत्रीस नहीं, केटला आवशे, चौत्रीस, चौत्रीस पछी तेत्रीस आवशे, नहीं आवे, केटला आवशे, बत्रीस आवशे। आवी ज रीते आखी पेटर्न आपणे अहींया पूर्ण करवानी छे। क्रम प्रमाणे होय तो क्रम प्रमाणे लखवानुं छे, दस दस अंको छोड़ेला होय तो दस दस अंक छोड़ीने पछी आगळ जवानुं छे, एक एक अंक छोड़ीने आगळ अथवा तो उमेरेला होय ते प्रमाणे आपणे આગળ જવાનું છે, કૂદતા કૂદતા, જેવી રીતે આપણે ટીટુ દેડકાનું જોયું એ પ્રમાણે અહીંયા પેટર્ન પૂર્ણ કરવાની છે, બરાબર। હવે આગળ જોઈશું।